આજની તારીખે પણ અહીંયા પાણી નીકળે છે. આ જગ્યા વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ હતી. આજ સુધી ત્યાં પાણી ખૂટ્યું નથી. મિનરલ પાણી આવે એનાથી પણ સારું છે. ટીડીએસ સદાવ્રત એટલે કે નક્ષત્ર ચાલુ હોય છે. કન્ટિન્યુ તેઓ રોટલા બનાવે છે. સાઈઝ તમે જુઓ. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું જૂનાગઢના ભવનાથ તળેટીમાં અને આજના વિડીયોમાં આપણે દર્શન કરવાના છે વેલનાથ બાપુની ઐતિહાસિક જગ્યાના, કે જ્યાં તેમણે ચીપિયાથી ગાળેલી એક પ્રાચીન વાવ છે. 600 વર્ષ થઈ ગયા, આજે પણ વાવ છે, પાણી છે, એકદમ મીઠું છે. સાથે જ અહીંયા એક મોટો આશ્રમ પણ છે, તો આખો આશ્રમ પણ આપણે જોઈશું, બાપુની સમાધિના દર્શન કરીશું અને આજે સ્પેશિયલ આ વાવ છે એના પણ તમને હું દર્શન કરાવીશ. તો ચાલો દર્શન કરીએ વેલનાથ બાપુની જગ્યા ભવનાથ જૂનાગઢ. તો અત્યારે આપણે આવી ગયા છીએ વેલનાથ બાપુની જગ્યાએ, જેને વેલાવળની જગ્યા પણ કહેવામાં આવે છે. આ એમનો ગેટ છે. આપણે અંદર જઈશું અને આખો આશ્રમ પણ આપણે જોઈશું અને બાપુનો ઇતિહાસ તેમજ પ્રાચીન વાવના દર્શન પણ આપણે કરીશું. તો આખો છે આશ્રમ વેલનાથ બાપુનો, જ્યાં રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, આરામ કરવાની વ્યવસ્થા છે. અહીંયા છે એ પ્રાચીન વાવ. તો આમ તો વેલનાથ બાપુને કોઈ જોયા નથી, પરંતુ એમનું એક ચિત્ર છે કે આ મુજબના બાપુ લાગતા હતા. પાછળ છે ગિરનાર અને આ છે વેલનાથ બાપુ જો, અને આ છે હાલના ગાદીપતિ મંગલગીરી બાપુ. તો કંઈક આવા લાગતા હતા વેલનાથ બાપુ. તમે પણ દર્શન કરી લો. દોસ્તો, અનેક પરચા પૂરનારા વેલનાથ બાપુનો જન્મ આજથી લગભગ 650 વર્ષ પહેલા જૂનાગઢના પાદરિયા ગામમાં થયો હતો. આજીવન તેમણે પ્રભુ ભક્તિ કરી, લોકોની સેવા કરી, લોકોને જમાડ્યા અને જ્યારે માનવ દેહ છોડવાનો સમય થયો હતો, વેલનાથ બાપુ ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરે ગયા, માતાજીના દર્શન કર્યા અને સંસારમાંથી જવા માટે રજા માંગી. તો માતાજીએ પણ તેમને રજા આપી. માતાજીને રજા મળતા જ વેલનાથ બાપુ ગિરનાર પર્વત પર આવેલા વિકરાળ અને વિકટ ખડક, જેનું નામ છે ભૈરવ જપ, ત્યાં પહોંચ્યા. છેલ્લો શ્વાસ ભરી ગુરુદત્તને યાદ કરી વેલનાથજીએ ભૈરવ જપ પરથી પડતું મૂકી દીધું અને આ સાથે જ વેલનાથ બાપુની આત્મા તેજ પુંજ સ્વરૂપે શરીરમાંથી નીકળી ભગવાનના પરમધામમાં પહોંચી ગઈ અને તેમનું શરીર અદૃશ્ય થઈ ગયું. આમ વેલનાથ દાદા ભૈરવ જપ સમાધિસ્થ થઈ ગિરનારમાં જ સમાઈ ગયા. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ વેલનાથ બાપુની જે પ્રથમ સમાધિ છે ત્યાં. તો બાપુ, આ જગ્યા વિશે થોડું જણાવજો. કાળી કોયલ કલકલે ભૈરવ કરે ભબકાર, નિત નગારા વાગે તો વડજોગી વેલનાથ. વેલનાથ બાપુની પ્રથમ જીવન સમાધિ એ આ અહીંયા આવેલી છે. જે વેલનાથ બાપુ જે છે એમણે કેટલા વર્ષ પહેલા અંદાજે સમાધિ લીધી? બાપુએ આશરે લગભગ, લોકો કહે છે, ઇતિહાસ કહે છે, 650 વર્ષ જેવું થયેલું છે. અચ્છા. અને પરિક્રમા પણ એ ચાલુ કરનારા છે. અચ્છા, જે ગિરનાર પરિક્રમાની જે શરૂઆત કરનારા પણ વેલનાથ બાપુ હતા. વેલનાથ બાપુ છે, ગિરનાર પરિક્રમાની શરૂઆત કરનારા પણ વેલનાથ બાપુ છે. અને પરિક્રમા કરી અને પાછા આવેલા અને દાતણ રૂપે ચીર રોપેલી જી એ વડ પણ આવી સમાધિ ની પાછળ છે. તો બાપુ, તમે જે કીધું હતું કે વેલનાથ બાપુએ એક દાતણની ચીર જ્યાં વાવી હતી એક વડલો થઈ ગયો, એ આજ વડલો છે? વેલનાથ બાપુ પરિક્રમા 12 વર્ષ કરી ગુરુજીના આદેશ પ્રમાણે પરિક્રમા કરી દાતણ રૂપે ચીર રોપીને આ વડલો છે. ચીર રૂપી એમાંથી આ વડલો છે. લગભગ 650 વર્ષ જેવું આસપાસ એનું થયેલું. એટલે જ્યારે બાપુ જ્યારે હયાત હતા ત્યારે જ તેમણે આ વાવેલો હતો, એટલે એટલો જૂનો આ વડલો છે. મતલબ કે ઓછામાં ઓછા 650 વર્ષ જૂનો તો આ વડલો હોવો જોઈએ. અને વડલો જે છે એની વડવાઈ પણ ઘણી બધી જગ્યાએ જે ફેલાઈ ગઈ છે અને વિશાળ વડલાએ વિશાળ વટ વૃક્ષનું જે છે રૂપ ધારણ કર્યું છે અને લોકો અહીંયા ધજા પણ ચડાવતા હોય છે અને જે જે લોકો અહીંયા જગ્યાએ આવે એ પણ અહીંયા દર્શન કરવા માટે આવે. તો બાપુ, આપણે આ જગ્યાએ આવ્યા છીએ, આ જગ્યા કઈ છે? માતાજી છે વેલનાથ બાપુના કોઠારી અને ભંડારી. અચ્છા. અને એમની પણ વેલનાથ બાપુ સાથે જીવન સમાધિ લીધી હતી. તાળ ભૈરવ ને બટુક ભૈરવ બાપુએ સ્થાપના કરેલી છે. અને આ બાજુ એક ધૂણો પણ છે, તો એના વિશે જણાવો. આ વેલનાથ બાપુએ ચેતન ધૂણો, ચેતન ધૂણો 650 વર્ષથી ચેતન ધૂણો છે. એમને સંતો મહંતોની હાજરીમાં અહીંયા ચેતન ધૂણો કરેલો. અચ્છા, એ સમયનો આ ધૂણો છે. દત્ત અને દાતારની ચલમ આ ધૂણાએ ઉતરતા બાપુ. એમ દત્ત અને દાતારની ચલમ આ ધૂણાએ ઉતરતા. તો દોસ્તો, આ બાપુનો ધૂણો છે, તમને હું દૂરથી દેખાડું. આ ધૂણો પણ 600-650 વર્ષ જૂનો ધૂણો છે. તમને થોડું ઝૂમ કરીને આ ધૂણો પણ દેખાડું. જો ઐતિહાસિક અને પૌરાણિક ધૂણો વેલનાથ બાપુનો, પાછળ એમના ચિત્રો પણ છે અને જે મહંત મંગલગીરી બાપુ જે છે તેમની તસવીર પણ અહીંયા છે. તો અહીંયા બાપુ મંગળગીરી બાપુ છે કે જેઓ આ જગ્યાના વર્તમાન એટલે કે હાલના મહંત છે, આ જગ્યા સંભાળી રહ્યા છે. તો અત્યારે જે છે આખી જગ્યા એ આમના અંડરમાં છે. સમસ્ત ચુવાડિયા ઠાકોર સમાજના ધર્મગુરુ. અચ્છા, મંગળગીરી બાપુ. તો બાપુ, મેં સાંભળ્યું છે કે જે જગ્યાએ વેલનાથ બાપુ બેસતા હતા એ ઢોલિયો પણ અહીંયા છે. દોસ્તો, ટૂંકમાં કહીએ તો ઢોલિયો એટલે એ રીતનો ખાટલો છે, સંતો મહંતો તેમાં બેસતા હોય છે.
તો આ બાપુ જે છે વેલનાથ બાપુ તેનો ઢોલિયો છે અને તેમાં તેમની સાથે સંકળાયેલી ઘણી બધી વસ્તુઓ પણ છે અને ચિત્રો પણ છે. તો વેલનાથ બાપુની જગ્યામાં 12 મહિના સદાવ્રત એટલે કે નક્ષત્ર ચાલુ હોય છે. તો બાપુ કોઈ નાત જાતનો ભેદભાવ નહીં અને બપોરે અને સાંજે સવાર બપોર અને સાંજ કોઈ પણ રૂપિયો લીધા વિના ટાઈમ લખેલો છે બપોરે 12 થી 2 અને સાંજે જે છે 8 થી 10 નો સમયગાળો છે. જો તમે અહીંયા આવો છો ભવનાથમાં તો ચોક્કસપણે આ જગ્યાએ પ્રસાદીનો લાભ લેજો. શિવરાત્રિએ 24 કલાક ચાલુ રહે છે. શિવરાત્રિએ 24 કલાક. અચ્છા, જો તમે શિવરાત્રિના મેળામાં આવતા હોય તો 24 કલાક, બાકી આડા દિવસે આવો છો તો 2 કલાક બપોરે છે અને 2 કલાક રાત્રે છે. તો વેલનાથ બાપુની જગ્યામાં એક ગૌશાળા પણ છે કે જ્યાં ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે અને એનું ગાયનું જે દૂધ છે, ઘી છે વગેરે વગેરે લોકો જે અહીંયા આવતા હોય તેમના તેમનો ચા બનાવવા માટે, રોટલા બનાવવા માટે વગેરે વગેરે તેનો ઉપયોગ થાય છે. અને તમામ જે રસોઈ છે એ લાકડાથી થાય છે. જો ઘણી બધી બહેનો જે છે તે સેવા કરી રહ્યા છે. રોટલા બને છે હાલમાં, બાજરાનો રોટલો. તો તમે સેવા કરો છો ને? અચ્છા, તો બપોરની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં કેટલા લોકો જમતા હશે અંદાજે? 300 જમતા, 600 જમતા. અચ્છા, કઈ નઈ કે નઈ. તો રોટલા કેટલા બનાવવા પડે તમારે એક ટાઈમે? આખો દિવસ ચાલુ જ હોય. કેટલા? 4 મણના. 4 મણના રોટલા. અચ્છા, અને છેલ્લા દાડે તો 20-25 મણના. અને રોટલો તમે જો આજની બાયું છે એના માટે આવડો મોટો રોટલો મને લાગતો નથી કે બનાવી શકે. આ તો જે જૂના માણસો છે એનું કામ છે કે સતત કન્ટિન્યુ તેઓ રોટલા બનાવે છે. સાઈઝ તમે જુઓ. તો આપણી સાથે છે બે મિત્રો, રણજીતભાઈ છે અને હિતેશભાઈ છે. આ બંને અમદાવાદ જિલ્લાના માંડલથી આવે છે. તો આ જગ્યામાં તમે આવતા રહો છો કે પહેલી વખતે આવ્યા છો? પહેલી વખતે જ આવ્યા છે. અચ્છા, તો કેવી જગ્યા લાગી તમને? જોરદાર લાગી. અહીં એક બાપુએ ચીપિયાથી ગાળેલી એક વાવ પણ છે. તો આખો આશ્રમ સારો છે, જમવાની વ્યવસ્થા છે, વિનામૂલ્યે લોકો જમી શકે છે. અને દોસ્તો, હવે આપણે આવી ગયા છીએ એ જગ્યાએ કે જેના માટે આ વેલનાથ બાપુની જગ્યા જાણીતી છે. પ્રાચીન વાવ એવું કહેવાય છે કે આ જગ્યા એટલે કે આ વાવ વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ હતી. પરમ પૂજ્ય સંતે વેલનાથ બાપુએ ચીપિયેથી ગાળેલી, ત્યારે પાણી નહોતું નીકળતું, ચીપિયેથી ગાળેલી વાવ છે. ચીપિયાથી. અચ્છા, અને તે આજ સુધી 650 વર્ષ આસપાસ આશરે થયેલા છે, આજ સુધી ત્યાં પાણી ખૂટ્યું નથી અને પ્રસાદમાં પીવામાં બધે પાણી આ યુઝ થાય છે. પણ એ સમયે જ્યારે કોઈ ટેકનોલોજી તો હતી જ નહીં, એક ચીપિયાથી આ કામ કરવું કેટલું મુશ્કેલ રહ્યું હશે એમના માટે? બાપુની તો સાધના. જી, યુગ પુરુષ. જી, એટલે એમનાથી આ બધું કાર્ય. આપણું તો કામ નથી. બરાબર છે. તો હજી પણ આમાં પાણી તો આવે જ છે? પાણી ચાલુ જ. ઉનાળો હોય, કુદરતી હોનારો હોય, દુષ્કાળ પડ્યા હોય, પણ આજ સુધી પાણી આમાં ખૂટ્યું નથી. અને અંદાજે કેટલી ઊંડી હશે વાવ? અંદાજે 30 ફૂટ ઊંડી છે. 30 ફૂટ ઊંડી છે અને ઘેરાવો બહુ નાનો છે, બરાબર ને? ઘેરાવો નાનો છે. તો દોસ્તો, આ છે એ વાવ જે ચીપિયાથી ગાળેલી હતી. ખૂબ જ આનો જે ઘેરાવો છે ટૂંકો છે અને 30 ફૂટ જેટલી ઊંડી છે આ વાવ. જુઓ તમે, 650-650 વર્ષ જૂની આ જગ્યા છે. આજની તારીખે પણ અહીંયા પાણી નીકળે છે અને આ જ પાણીનો ઉપયોગ આશ્રમમાં અલગ અલગ કામમાં થાય છે, પીવાના પાણીમાં અને રસોઈ બનાવવા વગેરે વગેરેમાં. અને તમે જો અહીંયા લખેલું જ છે, ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુના ચીપિયાથી ગાળેલ પ્રાચીન વાવ. ચીપિયો જે લોકો નથી ખબર તેમને જણાવ્યું કે જુઓ, સંતોનો ચીપિયો કંઈક આ મુજબનો હોય છે. તો આવા સાધનથી એક વાવ ગાળવી આજના સમયમાં મુશ્કેલ છે, પરંતુ એ જે લોકો હતા, એ જે સંતો હતા, સિદ્ધ પુરુષો હતા, તેમનાથી આ પોસિબલ થાય. આજના લોકો માટે તો ટેકનોલોજી છે છતાં પણ આ ટાઈપની જે જગ્યાઓ છે તે બનાવવી મુશ્કેલ છે. આમાં તમને પાણી પણ દેખાતું હશે, એકદમ જૂનવાણી આ વાવ છે, ચીપિયાથી ગાળેલી વેલનાથ બાપુએ. પાણી પવિત્ર પાણી માનવામાં આવે છે. જ્યાં તારી મિનરલ પાણી આવે એનાથી પણ સારું છે. TDS એટલું સ્વચ્છ. સ્વચ્છ ને. અચ્છા, એકદમ મીઠું છે. અચ્છા, અને કોઈ આમાં ક્યારે પાણી કોઈ ખરાબ થતું નથી? ક્યારે પાણી ખરાબ થયું નથી અને ક્યારે ખોટું પણ નથી? ક્યારે પણ ખોટું પણ નથી. તો હાલના જે મહંત છે મંગળગીરી બાપુ, તેમના માતાજી છે જેનું નામ છે મંજુલામાં, તેમનું પણ એક ચિત્ર છે અહીંયા. અને હાલમાં એ જીવિત પણ છે. જીવિત છે, સેવા કરે. અચ્છા, કેટલી એજ હશે એમની? 95 વર્ષ. 95 વર્ષની વયે જ સેવા કરે છે. જે મહંત શ્રી મંગળગીરી બાપુના માતૃશ્રી. અચ્છા, જય ગિરનારી બા. તો જે માતાજી છે તેમની ઉંમર 95 વર્ષ છે, છતાં પણ કડે ધડે છે અને સેવા પણ કરે છે. તો બા, તમે કેટલા વર્ષથી આ જગ્યાએ છો? 70 વર્ષ ની આસપાસ. અચ્છા, 70 વર્ષથી તો અહીંયા છે. સવારમાં વહેલા 4 વાગે ઉઠી આ ઉંમરે. હા, આ ઉંમરે પૂજા સેવા સાધુ સંતો ને
જમાડીને પછી જમે. તો દોસ્તો, મને આશા છે કે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા વેલનાથ બાપુનો આશ્રમ અને તેનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગિરનારી.